તમને બે ચીજનો વર્તમાન કાળમાં ભય કહી દઉં, એક વેલ્થનો અને બીજો હેલ્થ, રાઈટ? તમારા દીકરાના ભણતરનું શું થશે ને એનો જેટલો તમને ડર નથી, એ કરતા વધારે ડર મારા બિઝનેસનો શું થશે, મારી નોકરીનું શું થશે, મને મને મારા માલિકે કાઢી તો નાખ્યું, હવે મને નોકરી મળશે કે કેમ, મારે મારા પરિવારને ચલાવવાનો કેવી રીતે ચલાવીશ, કેટલા ડર છે. અને આ ડરે તમને તો આપઘાત સુધી પહોંચાડી દે. લખી રાખજો, 100 એ 95% આપઘાત નોન જૈનના હશે, જૈનના નહીં. હા, જૈનો જલ્દીથી આપઘાતના રસ્તે નહીં જાય, કારણ કે જૈનો પાસે જોબ કરતા પણ વધારે પોતાનો બિઝનેસ, એ પોતાનું કમર કરીને બેઠા હોય છે, એના કારણે જલ્દીથી આપઘાત કરવા નહીં પ્રેરાય. નંબર 2, જૈનો પાસે કદાચ કર્ફ્યુની અંદર ઘરે રહેવાનું હોય ને તો સવારથી સાંજ કરવાના કામો ઓછા છે. કેટલાય ઘરે દિરાસર લાવે ભગવાન લાવ્યા હતા, ઘણા ભગવાન લઈ આવ્યા હતા. અમારા કાલમુનિના પરિવાર 8 મહિના સુધી ધાતુના ભગવાન લઈ આવ્યા, અને ભક્તિ કરતા 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 ભાવ થઈ ગયો કે હવે કાયમ માટે આપણી પાસે જગ્યા છે કમ્પાઉન્ડમાં, હવે આપણે કાયમ માટે શિખર પર દિરાસર કરીએ. તમે નહીં માનો, 1.5 મહિનામાં પરિવારે ભગવાન વિમલનાથનું ભવ્ય નાનકડું જીનારું, 6-6 આચાર્ય ભગવંતો એની પ્રતિષ્ઠામાં અંજન સરાતા. 1.5 મહિનાની અંદર નિરાશર થાય, 50 જણની ગાઈડલાઈન વચ્ચે અંજન સરાતા થાય, અને પ્રતિષ્ઠામાં 6-6 આચાર્ય ભગવંતો પધારે. આ કોરોનાનો પોઝિટિવ પ્રભાવ. કોરોના પોઝિટિવ ના ચાલે, પણ કોરોનામાં પોઝિટિવ ઘણું ચાલે. ચાલે કે ના ચાલે? ઘરમાં ભગવાન આવ્યા, પૂજા થઈ, સ્નાત્ર ભણાવ્યા, સવાસન પ્રતિક્રમણો થયા, દિવસે સામાયિક થયા. આ ગયા લોકડાઉનમાં પાછા 2 પ્રતિક્રમણ પાકા. કોઈના અતિચાર, અતિચાર ભૂલાઈ ગયા હતા, અતિચાર પાકા. અને ઘણા આમાં પાકા થયા તો ઘણા ભાઈઓ ઘરકામમાં પાકા થઈ ગયા. સવાર પડીને પહેલે ડાઇનિંગ ટેબલ પર બેઠેલા ધણીને ચા, લો ખુશ થઈ ગયો, આજે કીધા વગર ચા કે ઘરમાં ગરમ મસાલેદાર ભૂલી ગયો ઉભા રહ્યો. અને કાલકોલ લઈ આવ્યા, કાલકોલ લઈ ગયો. કાલકોલ શું કરો, મને કેમ તાવ આવે, તાવ માટે હોય ને કરો, નહીં મને કોઈ તાવ બહુ છે નહીં તો હું શું કામ કાલકોલ લઉં. અચ્છા તો એક કામ કરો, આ ડાયજીન, પણ ડાયજીન એસિડિટી માટે હોય, મને કોઈ એસિડિટી નથી, હું તો ચોબિયાર કરું છું, રાત્રે ખાય ને એસિડિટી થાય, હું તો તું જે ખવડાવે છે એસિડિટી વાળું તો તું ખવડાવતી નથી, હું શું કામ એટલું ડાયજીન લો. તો એક કામ કરો, તો પુદીના રાખો, મને પેટ દુખતું નથી, દુખે તો પુદીના રાખો, શા માટે તું આજે મારી પાછળ પડી ગઈ, આ રીતો આ જો આ રીતો આવ્યો, આખો તમારો મેડિકલ સ્ટોર ઉભો કર્યો. બોલી કે તો એક કામ કરો, આ બધું મૂકી દો, તમે એક કામ કરો, કોમ્બી ફ્રેન્ડ લઈ, પણ મારા હાથ પગ દુખે તો નહીં, હાથ પગ દુખતા નથી તો હું શું કરો કોમ્બી ફ્રેન્ડ લઉં. બોલી કે સાચે? હા સાચે. તો એક કામ કરો, ઊભા થાવ, ઝાડુ લ્યો અને ઘર આખું સાફ કરી. શરીરમાં તાવ નથી, પેટમાં દુખતું નથી, એસિડિટી નથી, હાથમાં દુખતા નથી, તો નવરા હે ના બેઠા, ઊભા થાવ, આ ચા પીને આખું ઘર સાફ કરી ના. ઘણાને ઝાડુ મારતા આવડી ગયા, ઘણાને વાસણ ધોતા આવડી ગયા, ઘણાને કપડા સુકવતા આવી ગયા. બોલા પૂછે ક્યાં છો, કે બાથરૂમમાં છું. કાળો ડર કાઢ, નંબર 1 વેલ્થ નો ડર કાઢ. મેં હમણાં સુરતના પ્રવચનમાં કીધું કે તમારા પુરુષાર્થ કરતા સંસારના ક્ષેત્રમાં તમારું પુણ્ય ચડી આવતું છે. કોનું મેં એટલો નિયમ આપી દઉં, આવતીકાલ આરામથી ચાલી શકે એટલું મારી પાસે છે, હવે ચિંતા નહીં, ખાલી આવતીકાલની ચિંતા નહીં. આજે સાંજે સુધી વખતે એટલો વિચાર કરો, આવતીકાલનું ચાલે એટલું મારી પાસે છે, છે ઓકે, હવે નહીં પાછું આવતીકાલની સાંજ પડે તે ફરી વિચારવાનું, આવતીકાલ માટે છે, છે ઓકે. યાદ રાખજો, આ ધરતી પાસે આખી માનવ સૃષ્ટિને સંભાળવાની તાકાત છે. આ વિશ્વના તમામ માનવોને સંભાળી શકે એટલી તાકાત આ ધરતી પાસે છે, પણ એક માણસ આખા વિશ્વની તમામ જરૂરિયાતોને પહોંચી વળે એટલી તાકાત ધરતી પાસે છે, પણ એક માણસની ઈચ્છાને પહોંચી વળે એટલી તાકાત ધરતી પાસે. જરૂરિયાત વધારે છે કે ઈચ્છા વધારે છે? જલ્દી બોલ. ઈચ્છા. હવે જે ઈચ્છાઓને અહીંયા મારીને મૂકીને જવાનું છે, શા માટે ઈચ્છાની પાછળ પડો છો? તમને કહે હરિભદ્ર સુરી મહારાજે બહુ સરસ રસ્તો ધર્મબિંદુમાં બતાવ્યો, શ્રાવક એને કહેવાય આય મુજબ વ્યય કરે. સમજ્યા તમે? કે ઇંગ્લિશમાં સમજાવો, કમિંગ મુજબનું કોઈ
કમિંગ ઇઝ ઇક્વલ ટુ મારી મંથલી ઇન્કમ આટલી છે તો મારા ખર્ચા કેટલા હોવા જોઈએ. આપણે ત્યાં ગુજરાતીમાં સરસ કહેવત હતી, પછેડી મુજબ સોળ તાળ મારી. હવે આ છોકરાને કહ્યું સોળ એટલે શું? ભણાવવાનું જ મૂકી દીધું તમે. બચારો બહુ બોલું કહે છે 1/6 ઇઝ ઇક્વલ ટુ 16. અરે એ 16 નહીં, પછેડી મુજબ 16 એટલે તમારી ચાદર જેટલી લાંબી હોય ને એટલા પગ લાંબા કરો. ચાદર ટૂંકી હોય પગને ટૂંકાવી દો. એનો મતલબ એ હતો તમારી ઇન્કમ જેટલી છે એટલો જ ખર્ચો કરો, ઇન્કમની ઉપર ખર્ચા નહીં.